ભૂખ લાગી હોય અને એ વખતે ભૂખને લીધે પણ પૂજાની અંદર વૃત્તિ રહે નહીં તો સંકલ્પ થાય કે નાસ્તામાં શું હશે. ઘણા પૂજા ચાલુ હોય ને પૂછી લે કે શું બનાવ્યું છે, અથવા તો આવું બનાવજો, આ તૈયાર કરી દેજો, ચા તૈયાર કરી દેજો, પૂજાની અંદર અડધી વસ્તુ થઈ જાય. તો એ બધા જે વેગ આપણને આવે છે એનું કારણ એ દેહ છે, દેહને લઈને. બીજી વાત કરી કે કુસંગ, કુસંગ મહારાજે વચનામૃતની અંદર વાત કરી કે કુસંગ થકી રક્ષા કરજો, રોજ પ્રાર્થના કરવી. તો એ અંદરનો કુસંગ, બાહ્ય કુસંગ તો આપણે બધા જાણીએ છીએ. તો કુસંગને લઈને પણ વેગ એ ટળતા નથી. અને આપણે જોઈએ તો ઘણીવાર આપણે ભજન સ્મરણ માટે બેસીએ, માળા લઈને બેસીએ, મંદિર દર્શન આવીએ, એ પહેલાં આપણે જો કુસંગની અંદર પ્રવર્ત્યા હોઈશું ને તો એનું સુખ નહીં આવે. પરંતુ જો કુસંગની અંદર આપણી વૃત્તિ નહીં હોય અને પછી દર્શન કે ભજન સંબંધી કોઈ પણ આપણે ક્રિયા કરશું તો આપણી વૃત્તિ સાહજિક ભગવાનની અંદર પરોવાઈ જાય. ઘણીવાર રવિ સભા હોય ને, રવિ સભાની અંદર આપણે આવીએ તો રવિ સભા એટલે આખો દિવસ રજા હોય, તો ઘણા બધા કે રવિ સભામાં આવીએ છીએ પણ કંઈ ઉતરતું નથી. ઘણા વર્ષોથી રવિ સભા ભરીએ છીએ. એનું કારણ એવું હોય કે રવિવારની અંદર આખો દિવસ ફ્રી હોય તો રવિવારની અંદર ટેલિવિઝનની અંદર ઘણા બધા સારા સારા પ્રોગ્રામ આવતા હોય, સિરિયલ સારા આવતા હોય તો બધા જોઈ લે અને પછી સીધા રવિ સભા આવે, બે કલાકની રવિ સભા છમ કરી નીકળી જાય. તો આ કુસંગને લઈને એના વેગ એ ટળતા નથી. ત્રીજી વાત કરી પૂર્વ સંસ્કાર. પૂર્વ સંસ્કાર, પૂર્વ એટલે પહેલાનો, સંસ્કાર એટલે થઈ ગયેલો. તો પહેલાં જે પણ કંઈ આપણાથી કંઈ થયું હોય, કર્મ થયું હોય, તો એના પાશ એ આપણા જીવ સાથે વળગે છે અને એનું ફળ આપણે ભોગવવું પડે. તો પૂર્વ સંસ્કાર એટલે કે પૂર્વે આપણે જે પણ કંઈ કર્યું હોય એ પૂર્વ જન્મમાં અથવા તો પૂર્વે, તો એના સંસ્કાર એ આપણા જીવ સાથે ચોંટે છે અને એના લીધે પણ આ આપણું જે જીવ એની અંદર ભગવાનનું ભજન સ્મરણ એ થતું નથી. આ ત્રણ કારણ બતાવ્યા અને મહારાજે ત્રણ કારણ બતાવ્યા એનો ઉપાય પણ બતાવ્યો કે આ ત્રણ જે કારણ છે એમાંથી કેવી રીતના બહાર નીકળી શકાય. તો મહારાજે વાત કરી કે દેહને યોગ્ય કરીને જે ગુણ પ્રવર્ત્યા હોય તે આત્મા અનાત્માના વિચારે કરીને ટળી જાય છે. જો દેહે કરીને કંઈ ગુણ પ્રવર્તે તો આત્મા અનાત્માનો વિચાર, મહારાજે વચનામૃતની અંદર ઠેર ઠેર આ આત્મા પરમાત્માની વાત કરી, આત્માની વૃત્તિ છૂટી પાડી કે આપણે દેહથી જુદા આત્મા છીએ. અને આત્માના લક્ષણો અને દેહના પણ લક્ષણો મહારાજે વચનામૃતની અંદર બતાવ્યા. સારંગપુરનું પહેલું વચનામૃત તો જુઓ તો એની અંદર મહારાજે દેહ અને આત્માની ચોખ્ખી વૃત્તિ કરી. તો દેહ ને આત્માની વૃત્તિ સમજીએ ને તો પણ આપણા જે આ ગુણના વેગ એ સાહજિક ટળી જાય. જેમ કે આપણે ઠંડી, ગરમી, ભૂખ, તરસ એ બધું લાગે તો એ વખતે આપણે વિચાર કરીએ કે આપણે દેહથી નોખા આત્મા છીએ, હું દેહ નથી. તો એવો જો આપણે આત્મવિચાર જો દ્રઢ કરીએ ને તો પણ આપણી વૃત્તિ ભગવાનની અંદર એ સ્થિર થતી હોય છે. બીજી વાત કરી કે કુસંગને લીધે જે ગુણ પ્રવર્ત્યા હોય તે સંતને સંગે કરીને ટળે છે. જો કુસંગ એ આપણે દૂર કરવો હોય તો સંગ એટલે કે સંતનો સંગ કરવો એ આવશ્યક છે. એટલા માટે જ આપણે અત્યારે વધાર્યા છીએ અને રવિ સભા, સત્સંગ સભાનો બધો લાભ પ્રાપ્ત કરીએ છીએ. તો કુસંગે કરીને જે પણ કંઈ ગુણ પ્રવર્તે એ સંતને સંગે કરીને એ ટળે છે. અને ત્રીજું કારણ બતાવ્યું કે પૂર્વ સંસ્કાર, એટલે પૂર્વે જે પણ કંઈ આપણે કર્મ કર્યું હોય તો એના સંસ્કાર એ કેવી રીતના ટળે. તો એ વખતે મહારાજે વાત કરી કે બે કરીને પણ ન ટળે તો કોઈ પૂર્વ સંસ્કાર, પૂર્વના ભૂંડા સંસ્કારને યોગ્ય કરીને છે અને એ ટળવા ઘણા કઠણ છે. પૂર્વના સંસ્કાર એ ટાળવા બહુ જ કઠણ છે. પૂજ્ય ડૉક્ટર સ્વામી ઘણી વાર વાત કરે છે કે ડન ઇઝ ડન, ઇટ કેન નોટ બી અનડન ઇફ ઇવન ઇફ યુ ગો ટુ લંડન. એટલે એકવાર થઈ ગયું થઈ ગયું, પછી તમે એ બદલી શકતા નથી, એનું ફળ આપણે ભોગવવું પડે છે.
તો આ પૂર્વ સંસ્કાર ટાળવા એ ઘણા કઠણ છે. મહારાજ જો ઉપાય ના બતાવ્યો અહીંયા. આગળના બે જે પ્રશ્ન હતા એની સામે મહારાજે ઉપાય બતાવ્યા, પરંતુ પૂર્વ સંસ્કાર આવ્યા ત્યારે મહારાજે વાત કરી કે એ ટાળવા ઘણા કઠણ છે. ઘણીવાર આપણને અનુભવ થાય કે આપણે પ્રામાણિકપણે આ ભગવાનનું ભજન કરીએ, ભક્તિ કરીએ, છતાં પણ ભજનનું સુખ ના આવે, આપણું મન એ ભગવાનની અંદર પરોવાય નહીં. ઘણા બધા આપણે સત્સંગ કરીએ છીએ તો 20-25-30-40-50 વર્ષથી આપણે સત્સંગ કરતા હોઈએ, પરંતુ આ ભગવાનનું સુખ એ આવતું ન હોય. અને આગળ વાત કરી તો આત્મા અનાત્માની વિકતી પણ આપણે પ્રયત્ન કરતા હોઈએ આત્મજ્ઞાન દ્રઢાવવા માટે, સાથે કુસંગ પણ એનાથી આપણે દૂર રહેતા હોઈએ અને એની સામે આવો સત્સંગ પણ કરતા હોઈએ, છતાં પણ અમુક એવા વેગ છે કે જે આ બેથી પણ ન ટળે. તો મહારાજે વાત કરી કે પૂર્વના ભૂંડા સંસ્કારને યોગે કરીને છે અને એ ટાળવા ઘણા કઠણ છે. પછી આનંદાનંદ સ્વામીએ પૂછ્યું છે, પૂર્વના સંસ્કાર મલિન હોય તે કેમ ટળે? એટલે મહારાજે કીધું કે ટાળવા ઘણા કઠણ છે. એટલે આનંદાનંદ સ્વામી તરત પ્રશ્ન પૂછે, મહારાજે પૂર્વના મલિન સંસ્કાર કેમ ટળે? જો આપણા બધા સંતો છે, કેટલા બધા મુમુક્ષુ છે, મહારાજે વાત કરી કે ટાળવા કઠણ છે, છતાં પણ એના અંતરની અંદર કેવી તમન્ના છે કે ના આ ટાળવા જ છે, કેમ ન ટળે? આપ તો પૂર્ણ પુરુષોત્તમ નારાયણ સાક્ષાત મળ્યા, તો છતાં પણ કેમ ન ટળે? તો એ વખતે આનંદાનંદ સ્વામી પૂછ્યું કે કેમ ટળે? તો એ વખતે મહારાજે વાત કરી ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા, જે અતિશય જે મોટા પુરુષ હોય તેનો જે ઉપર રાજીપો થાય તેના ગમે તેવા મલિન સંસ્કાર હોય તો નાશ પામે, અને મોટા પુરુષનો રાજીપો થયો હોય તો રાંક હોય તે રાજા થાય, ને ગમે તેવા ભૂંડા પ્રારબ્ધ હોય તો રૂડા થાય, અને ગમે તેવું તેને માથે વિઘ્ન આવનારું હોય તે નાશ થઈ જાય. મહારાજે વાત કરી કે આ પૂર્વના ભૂંડા મલિન સંસ્કારે કેમ ટળે? તો અતિશય જે મોટા પુરુષ હોય તેનો જે ઉપર રાજીપો થાય તેના ગમે તેવા મલિન સંસ્કાર હોય તે નાશ પામે. તો અહીંયા શબ્દ વાપરો અતિશય જે મોટા પુરુષ. જો અહીંયા યોગી બાપા વાત કરતા કે સંત અને મોટા પુરુષની અંદર ભેદ મહારાજે બતાવ્યો. જ્યારે આગળ વાત કરી કે કુસંગના જે પાશ એ કેવી રીતના ટળે, તો સંતને સંગે કરીને ટળે. કોઈ સંતનો સંગ તમે કરો તો પાશ ટળી જાય. પરંતુ જ્યારે પૂર્વના મલિન સંસ્કારની વાત આવી ત્યારે મહારાજે વાત કરી કે અતિશય જે મોટા પુરુષ હોય. યોગી બાપા વાત કરતા કે અતિશય જે મોટા પુરુષ એટલે કોણ? સત્પુરુષ, અક્ષર બ્રહ્મ સત્પુરુષ. તો એના થકી આપણા આ જે મલિન સંસ્કાર, પૂર્વના જે સંસ્કારે નાશ પામે. દેવાનંદ સ્વામી પણ પોતાના કીર્તનની અંદર વાત કરે છે ને કે માટે સેવે તું સાચા સંતને રે, તારા ટળશે ત્રિવિધના તાપ. ત્રિવિધના તાપ આપણા ટળી જાય. તાપ એટલે જે બધી સમસ્યાઓ બધી અત્યારે હોય, ત્રિવિધ એ બધી ટળી જાય. પરંતુ અતિ મોટા પુરુષને આશરે રે, બળે પૂર્વ જન્મના પાપ. પરંતુ જ્યારે અતિશય મોટા પુરુષ આવા સત્પુરુષ મળે ત્યારે આપણા પૂર્વ જન્મના પાપ બળે, બાકી પાપ ના બળે. ઘણા બધા એવા પવિત્ર સંતોના આપણે દર્શન કરીએ, એનો સમાગમ કરીએ તો શાંતિ થાય અને આ ત્રિવિધ તાપમાંથી આપણે બચીએ. પરંતુ જ્યારે પૂર્વના સંસ્કાર આપણા પાપ એ બાળવા હોય, તો મહારાજે સ્પષ્ટ વાત કરી કે અતિશય જે મોટા પુરુષ હોય તો એનો રાજીપો થાય તો એ ટળે. તો સત્પુરુષની મહત્તા આપણને દર્શાવી કે સત્પુરુષ વિના કોઈ આપણા પાપ છે ટાળી શકે. અને યોગી ગીતાની અંદર યોગીજી મહારાજે વાત કરી કે અક્ષર બ્રહ્મનો ભેદ છે એ તો અનાદિનો છે, અને અક્ષરધામમાંથી આવેલા સત્પુરુષ એ જ જીવને તેના કર્મનું ફળ આપે છે. તો કર્મનું ફળ છે નાશ કરવા માટે સત્પુરુષ એક જ સમર્થ છે. ભગવાન તો મુખ્ય છે, એમની શક્તિથી સત્પુરુષ કરે છે, પરંતુ એ સત્પુરુષ એકમાત્ર આપણા પૂર્વના જે સંસ્કાર એ ટાળવા માટે સમર્થ છે. બાકી બીજા બધા સંતોને આપણે સંગ કરીએ, સત્સંગ કરીએ તો એનાથી આપણે લાભ થાય, ત્રિવિધ તાપથી આપણી રક્ષા થાય.
પરંતુ અહીંયા મહારાજે વાત કરી કે પૂર્વના મલિન સંસ્કાર, ભૂંડા સંસ્કાર, જે આપણા પાપ કર્મ, એનો નાશ માટે તો આવા સત્પુરુષ છે. અને એટલે માટે વચનામૂર્તિ અંદર મહારાજે વાત કરી કે આવા સંતના જ્યારે દર્શન થાય ત્યારે ભગવાનના દર્શન થયા જાણવા, અને ત્યારે આપણા બધા જ પાપ કર્મો એ બળી જાય છે. તો એવા સંતના દર્શન અત્યારે આપણે સ્ક્રીન ઉપર થઈ રહ્યા છે. તો આવા સત્પુરુષનો મહિમા આપણા આ વચનામૂર્તિની અંદર મહારાજે વાત કરી, અને મહારાજે વાત કરી કે એમનો જે રાજીપો થાય તો ગમે તેવા મલિન સંસ્કાર હોય તો નાશ પામે, અને મોટા પુરુષનો રાજીપો થયો હોય તો રાંક હોય તે રાજા થાય, રાંક હોય તે રાજા થાય. આપણે જોઈએ તો ગુણાતીતાનંદ સ્વામીના વખતની અંદર બાઉદીન કઠિયારાનો પ્રસંગ આપણને ખ્યાલ છે કે બાઉદીન કઠિયારો પોતે હતો અને સાવ સામાન્ય ગરીબ સ્થિતિ હતી, પરંતુ ગુણાતીતાનંદ સ્વામીને રાજી કરી લીધા. અને ગુણાતીતાનંદ સ્વામીનો રાજીપો થયો તો એ સામાન્ય કઠિયારામાંથી દીવાન સુધી એ પોતે પહોંચ્યો, તો રાંકમાંથી રાજા થાય. અને એ ગુણાતીત પરંપરાની અંદર અત્યારે પણ આપણને જોવા મળે કે ઘણા બધા એવા હરિભક્તો હોય કે સાવ સામાન્ય સ્થિતિ હોય એમને આર્થિક રીતે, પરંતુ સત્પુરુષનો રાજીપો થાય અને એમને આગળ વધારવા હોય તો સાવ રાંક હોય એમાંથી રાજા બનાવે. યોગીજી મહારાજના વખતની અંદર જગજીવનભાઈ કોટક કરીને મોરબીના એક હરિભક્ત હતા, એ પોતે ગોંડલ પોતાના ધંધા અર્થે આવતા અને એક વખત યોગીજી મહારાજને મળ્યા. યોગીજી મહારાજને મળીને પૂછ્યું, એ વખત યોગીજી મહારાજે કીધું તમે ક્યાં જમો છો? તો જગજીવનભાઈએ કીધું કે અહીંયા ગોંડલની અંદર, લોધની અંદર જમું છું. યોગી બાપાએ વાત કરી કે તમારે મંદિરની અંદર જમવું, ત્યાં લોધની અંદર ના જમાય આપણે. અને પછી યોગીજી મહારાજે પૂછ્યું તમે શું ધંધો કરો છો? જગજીવનભાઈએ વાત કરી કે સ્વામી સામાન્ય તેલ અનાજ કિરાણા ને બધું હું કામ કરું છું. તે વખતે યોગીજી મહારાજે વાત કરી કે તમે તેલનો ધંધો ચાલુ કરો, તમને તેલિયા રાજા કરવા છે. એટલે એ વખતે જગજીવનભાઈની પરિસ્થિતિ બહુ સામાન્ય હતી અને ખૂબ સામાન્ય ધંધો કરતા હતા, પરંતુ યોગીજી મહારાજની આજ્ઞાથી એમણે તેલનો વેપાર ચાલુ કર્યો અને ધીરે ધીરે આગળ વધ્યા અને એક વખતના પોતે તેલિયા રાજા તરીકે સૌરાષ્ટ્રની અંદર પંક્તિ થયા. તો આવા તો ઘણા બધા ઉદાહરણો આપણને પ્રાપ્ત થાય કે આવા સત્પુરુષનો જો રાજીપો પ્રાપ્ત થાય તો રાંક હોય તે રાજા થાય. બીજી વાત કરી કે ગમે તેવા ભૂંડા પ્રારબ્ધ હોય પણ એ રૂડા થાય. તો ગમે તેવા ભૂંડા પ્રારબ્ધ હોય એટલે પૂર્વે કંઈક એવું વર્તન થયું હોય અને એના લીધે આ જન્મની અંદર એવા પ્રારબ્ધ કર્મ એ બંધાણા હોય અને દેહ આપણને પ્રાપ્ત થયો હોય તો એવા ભૂંડા પ્રારબ્ધ પણ નાશ એ થઈ જાય, તો એ આ સત્પુરુષની બહુ જ મોટી એ કૃપા કહેવાય. ગુણાતીતાનંદ સ્વામીના વખતની અંદર ત્યાં લોધિકાના અભેસી હતા અને એ અભેસી પોતે પૂર્વનું એનું જીવન આપણે જોઈએ તો બધી રીતે એ ભરપૂર હતું, દારૂ માંસની અંદર ને બધી રીતના વ્યભિચારની અંદર બધી બધા જ વ્યસનોની અંદર ચકચૂર હતા અને એવું જીવન હતું. અને આપણે ભગવાન સ્વામિનારાયણ ફિલ્મ જે વર્ષો પહેલાં બહાર પડી એની અંદર આવે છે, એના પિતાશ્રી એકવાર એકાદશીનું વ્રત કરવા માટે એમને આજ્ઞા કરે કે આપણે એકાદશી કરીએ, તો કે ફરાળ, તો કે ફરાળની અંદર તો આપણે કરશું, તો ફરાળની અંદર બે કબૂતર પાડીને લઈ આવ્યા કે આનું ફરાળ કરીએ. તો આવું જીવન હતું, પરંતુ એમને ગુણાતીતાનંદ સ્વામીનો યોગ થયો, યોગ અને પછી ગુણાતીતાનંદ સ્વામી થકી એમને સત્સંગ એ વિશેષ વૃદ્ધિ પામ્યો અને પછી ધીરે ધીરે પરિવર્તન થયું. તો છેલ્લે જુઓ તો બે પહોર સુધી ધ્યાન કરતા, એક પહોર એટલે 3 કલાક, બે પહોર એટલે 6 કલાક સુધી ધ્યાનમાં રહેતા હતા. તો કેટલી બધી મોટી સામર્થ્ય અને સિદ્ધિ એણે હાંસલ કરી, અને ભૂંડા પ્રારબ્ધ ગમે તેવા હતા પરંતુ એ નાશ એ પામે. તો ગમે તેવા ભૂંડા પ્રારબ્ધ હોય તો એનો નાશ એ થતો હોય છે. જૂનાગઢની અંદર ભાણાભાઈ કડિયા કરીને જામનગરના એક હરિભક્ત આવ્યા અને ગુણાતીતાનંદ સ્વામીને મળ્યા. તો એ વખતે આ જે હરિભક્ત હતા એમણે ગુણાતીતાનંદ સ્વામીને વાત કરી કે સ્વામી, મને મનની અંદર જે સ્ત્રીના ભોગના જે સંકલ્પ એ બહુ થાય છે,
અને હમણાં મારા પત્ની ધામમાં ગયા તો મને એવો વિચાર આવે છે કે બીજી વાર લગ્ન કરું. તો એ વખતે ગુણાતીતાનંદ સ્વામી વાત કરી કે ના, હવે એક વખત આપણે લગ્ન કર્યા છે, હવે ના કરવા. એટલે પછી એમણે ગુણાતીતાનંદ સ્વામીની આજ્ઞા શિરોમાન્ય કરી અને ન કર્યા. અને ગુણાતીતાનંદ સ્વામી રાજી થઈ ગયા. અને ગુણાતીતાનંદ સ્વામીએ તેના વાસાની અંદર થાપા મારીને વાત કરી કે હવે તમને કોઈ એવા સંકલ્પ થશે નહીં. અને ખરેખર ગુણાતીતાનંદ સ્વામીનો રાજીપો થયો તો આવા ભૂંડા એકદમ એને સંકલ્પ બધા થતા હતા, પરંતુ એ સંકલ્પ બંધ એ થયા. તો ગમે તેવું ભૂંડું પ્રારબ્ધ હોય ને તો એ પણ એ ટળી જાય. ભગવાન સ્વામિનારાયણના વખતની અંદર અચિંત્યાનંદ સ્વામી હતા. તો અચિંત્યાનંદ સ્વામી હતા, એમને પૂર્વની અંદર પૂર્વ કર્મ એવું હશે તો એની અંદર મોટી બીમારી આવવાની હશે. તો ભગવાન સ્વામિનારાયણે દીક્ષા આપી, સાધુ કર્યા. પછી એમણે વાત કરી કે અચિંત્યાનંદ વર્ણી છે તો એમના ભાગ્યની અંદર એવી બીમારી હતી, તે રૂવાડે રૂવાડે કીડા પડે એવું દર્દ થવાનું હતું, પરંતુ અમે એને સાધુ બનાવી અને આ દુઃખમાંથી ઉગારી લીધા. તો જો આવા ભૂંડા પ્રારબ્ધ હોય ને એમાંથી પણ ભગવાનને સંત એ ઉગારી શકે એવી સામર્થ્ય એની અંદર છે. ગુણાતીતાનંદ સ્વામી ત્યાં વિચરણની અંદર હતા. એ વખતે ફરતા ફરતા વડાળ ગામની અંદર આવ્યા અને ત્યાં મંદિરની અંદર સ્વામી આવ્યા અને મંદિર જોયું તો ગાર માટીનું મંદિર જૂના જમાનાનું. તો એ વખતે ગુણાતીતાનંદ સ્વામીએ વાત કરી કે આ મંદિરની અંદર ગાર કોઈ કરી નથી ઘણા સમયથી, તો કોણ ગાર કરે છે. તો એ વખતે ત્યાં જે હરિભક્તો બધાએ વાત કરી કે સ્વામી અમને કંઈ ગાર આવડતી નથી, પરંતુ પહેલાં એક વૃદ્ધ મહિલા હતા એ ગાર કરતા હતા. ગામની અંદર બીજી બધી મહિલાઓ છે, એમને કોઈને સત્સંગ નથી, એટલે એક વૃદ્ધ મહિલા આવતા હતા એને ગાર કરતા હતા, પરંતુ ધીરે ધીરે હવે એને તો અંધાપો આવ્યો એટલે જોઈ શકતા નથી, એટલે કોઈ ગાર કરતું નથી. એટલે ગુણાતીતાનંદ સ્વામીએ ટકોર કરી કે મંદિર છે બધું વ્યવસ્થિત જોઈએ, તો આ ગાર એ થવી જોઈએ, પરંતુ કોઈ કરતું નથી તો એ જે વૃદ્ધ મહિલા છે એમને કહેવરાવજો અને જોઈ શકશે અને ગારની સેવામાં પોતે લાગી જાય, હજુ એની સેવા લેવાની છે. અને ગુણાતીતાનંદ સ્વામીએ આમ સંકલ્પ કર્યો અને ખરેખર પેલા મહિલા પોતે અંધ થઈ ગયા હતા, ઉંમર હતી, છતાં પણ ધીરે ધીરે પાછા દેખતા થયા અને વર્ષો સુધી આ વડાળ મંદિરની અંદર એ પોતે ગાર કરી અને પોતાની સેવા એ આપી. તો ભગવાનને સંતના પ્રતાપે કરીને ગમે તેવું ભૂંડું પ્રારબ્ધ હોય તો પણ એ પ્રારબ્ધ નાશ એ પામે છે. ગુણાતીતાનંદ સ્વામીના વખતની અંદર રામો હાટી ને મુંજો સુરુ ને બધા કેટલા બધા પાપના પર્વત કહેવાય. એમાં મુંજો સુરુ હતો એ તો બધાને બધા પશુઓને મારીને બધું જીવ હિંસા કરીને માંસ ભક્ષણ કરે ને દારૂ પીવે ને બધું હતું, પરંતુ ગુણાતીતાનંદ સ્વામીનો યોગ થયો, ગુણાતીતાનંદ સ્વામી વર્તમાન ધરાવ્યા અને એ વખતે જ એમણે સ્વામીને વાત કરી કે સ્વામી મેં બહુ પાપ કર્મ કર્યા છે. તો ગુણાતીતાનંદ સ્વામી એક વાત કરી કે તમે જ્યારથી વર્તમાન ધરાવ્યા ત્યારથી તમારા સઘળા પાપ કર્મ બળી ગયા. જો આપણા વર્તમાન આપણે ધરાવીએ છીએ, આપણે બહુ સામાન્ય વિધિ લાગે છે, એક શ્લોક બોલીને આપણે પૂરું કરી દઈએ, જળ મૂકી દઈએ, પરંતુ આ સત્પુરુષનો આ ભગવાનનો આશરો કરીએ છીએ તો પૂર્વના બધા જ પાપ કર્મ બળી જાય છે. તો ગુણાતીતાનંદ સ્વામી વાત કરી કે તમે આ સંકલ્પ કર્યો ત્યારથી જ આ બધા પાપ કર્મ બળી ગયા. તો એ વખતે આ મુંજો સુરુને શંકા થઈ કે સ્વામી આટલા બધા મેં પાપ કર્યા કેવી રીતના બળે, કારણ કે મેં કેટલા પાપ કર્યા મને ખબર છે. સ્વામી કે પ્રતીતિ કરવી છે. એટલે પછી સ્વામીએ વાત કરી કે તમે જે આ જળ લીધું ને હાથમાં, એ આ પથ્થરની મોટી શિલા હતી બાજુમાં એની ઉપર તમે નાખો. અને જળ લીધું અને પથ્થરની શિલા ઉપર નાખ્યું અને જેવું આ જળ પથ્થરની શિલા ઉપર પડ્યું તો એ પથ્થરની જે શિલા છે એના ટુકડે ટુકડા થઈ ગયા. તો અનંત જન્માના જ્યારે પાપ છે ને આવી રીતના સત્પુરુષે સાહજિક એક વર્તમાન ધરાવીને એ ટાળી દીધા. તો આ ગમે તેવા ભૂંડા પ્રારબ્ધ એમના જીવનની અંદર હોય તો પણ એ નાશ પામે છે. પછી મહારાજે વાત કરી કે ગમે તેવું તેને માથે વિઘ્ન આવનારું હોય તો એ વિઘ્ન પણ નાશ એ થઈ જાય છે. જો આપણા જીવનની અંદર એવું કોઈ વિઘ્ન આવવાનું હોય તો વિઘ્નનો પણ નાશ એ થઈ જાય. સંવત 1800 ને 1966 ની અંદર યોગી બાપા
બિરાજમાન હતા તો એ વખતે ત્યાં પુરુષોત્તમપુરા લાટની અંદર ઈશ્વરભાઈ તો એમને હાર્ટ એટેક આવ્યો હશે અને મહાશુદ્ધિનો દિવસ હતો તો એ વખતે હાર્ટ એટેક આવ્યો અને વડોદરાની અંદર એમને દાખલ કર્યા અને એ વખતે યોગીજી મહારાજ બરાબર ત્યાં વડોદરાની અંદર જ હતા એટલે યોગીજી મહારાજને વિનંતી કરી દર્શન આપવા માટે આવો તો દર્શન આપવા માટે ગયા હોસ્પિટલની અંદર તો એ વખતે આ ઈશ્વરભાઈએ વાત કરી કે સ્વામી મારી જમનોત્રીની અંદર એવું લખ્યું છે કે આ મહાવદ એકાદશીને દિવસે મારું દશમના દિવસે મારું મૃત્યુ થાય તો હવે માક્ષર સુદ ત્રીજ આવી ગઈ છે હવે 10-15 દિવસનો ખેલ છે તો તમે અંતકાળ એ દિવસે મને ગમે ત્યાં હોય ને મને પુરુષોત્તમપુરા દર્શન આપવા માટે આવજો યોગીજી મહારાજે વાત કરી કે તમારું મૃત્યુ તમે ભલે કીધું હોય પરંતુ મહારાજ રક્ષા કરશે હજુ તમારે સેવા કરવાની છે અને કાળ આવશે ને તો પણ અમે એને પાછો ઠેલીશું પણ તમને જવા દઈશું નહીં અને થયું પણ એમ જ માક્ષરવત દશમ આવી એ દિવસે ફરીથી એટેક આવ્યો અને પહેલાં લાગ્યું કે હવે ગયા પરંતુ યોગીજી મહારાજે આશીર્વાદ આપ્યા કે કાળને અમે ઠેલીશું અને ખરેખર એવું થયું કે આવો બીજી વાર એટેક આવ્યો તો પણ એની રક્ષા થઈ પછી તો યોગીજી મહારાજની સાથે વિચરણની અંદર જોડાઈ ગયા અને થોડા દિવસો મહિના સુધી યોગીજી મહારાજ સાથે વિચરણ પણ કર્યું અને બધું વિચરણ પૂરું કર્યું એની અંદર જ વચ્ચે એક દિવસ ફરીથી પાછો એટેક આવ્યો અને ધામમાં ગયા પરંતુ કાળને પણ ઠેલી શકે ગમે તેવું માટે વિઘ્ન આવે આ કાળનું વિઘ્ન આવ્યું તો પણ એના થકી એ રક્ષા એક થઈ શકે છે 1996ની અંદર એક ગુણભાવી હરિભક્ત ત્યાં યુએની અંદર અબુધાબી બાજુ એ બાજુ રહેતા હશે અને એક વખત ભારત આવવાનું થયું એની અંદર બહુ જ મોટા એક જ્યોતિષાચાર્ય એમને મળવાનું થયું અને જ્યોતિષાચાર્ય એમણે પોતે એમની કુંડળી જોઈ એની બધી હસ્તરેખા જોઈ અને ભૃગુ સંહિતાના આધારે એમણે ભવિષ્ય એવું ભાખ્યું કે આવતા વર્ષે એટલે 1997ની અંદર માર્ચ મહિનાની અંદર અને આ તારીખ આપી કે આ તારીખે તમારું મૃત્યુ થશે એટલે એકદમ પહેલાં ગભરાઈ ગયા કોઈ પણ એવી મૃત્યુની તિથિ ખ્યાલ આવે એટલે ગભરાઈ જાય જન્મની તિથિનો આપણે આનંદ લઈએ પણ મૃત્યુની તિથિ ખબર પડે તો ગભરાઈએ તો અમે ગભરાઈ ગયા કે શું કરવું હવે તો એણે એવું થયું કે આવું ના હોય કદાચ આવું જ્યોતિષ તો બોલ્યા રાખે તો બીજા 3-4 જ્યોતિષને બતાવ્યું તો બધાએ કીધું કે ભૃગુ સંહિતાના આધારે આ જે ભવિષ્ય કથન થયું છે સાચું છે ભૃગુ સંહિતા કોઈ દિવસ ખોટી પડે નહીં અને આપણું બહુ પ્રાચીન શાસ્ત્ર છે અને તમારું મૃત્યુ 1997ની અંદર માર્ચની અંદર આ તારીખે કીધું એ બરાબર સાચું છે અને અમે પણ આવું જ તમને કહીએ છીએ એટલે વધુ ગભરાયા કે હવે શું કરવું અને 1 વર્ષનો સમય હતો 1 વર્ષની અંદર શું કરવું અને એમાં એના એક પિતરાએ સંબંધી હતા મુંબઈની અંદર તો એમણે એ BAPSના હતા એટલે એમની સાથે વાતચીત થઈ છે ટેલિફોનની અંદર તો એમણે વાત કરી કે શું ચિંતા કરે છે પ્રમુખ સ્વામી મહારાજ મારા ગુરુ બહુ સમર્થ છે એમાં તો દર્શન કરજે એટલે પછી તો આવું ડૂબતા હોય ને મૂળિયું મળે તો ગમે ત્યાં પથ્થર એટલા દેવ આપણે કરીએ તો એ પ્રમુખ સ્વામી મહારાજના દર્શન માટે આવ્યા પ્રમુખ સ્વામી મહારાજના આશીર્વાદ લીધા પ્રમુખ સ્વામી મહારાજે વાત કરી કે તમે કાંઈ ચિંતા ના કરતા મહારાજ તમારી રક્ષા કરશે પણ પહેલાંની શંકા હતી કે મારું મૃત્યુ પાક્યું છે કારણ કે ભૃગુ સંહિતાના આધારે ભવિષ્ય કથન થયું છે અને બીજા બધા જ્યોતિષે પણ બધું પુરવાર એ કર્યું છે અને બન્યું એવું કે પ્રમુખ સ્વામી મહારાજ 1 વર્ષ પછી 1997માં આ બધા અબુધાબી ને દુબઈની બધી એની અંદર વિચરણમાં પધાર્યા તો એ વખતે ત્યાં આવવાના હતા એટલે આમના જે મિત્ર જે પિતરાએ સગા હતા એમણે ફોન કર્યો કે સ્વામી ત્યાં જ પધાર્યા છે લાભ લેજો એટલે પ્રમુખ સ્વામી મહારાજને મળવા માટે પહેલા દિવસે આવ્યા એ વખતે પ્રમુખ સ્વામી મહારાજે વાત કરી કે તમે ઠાકોરજીની સેવાની અંદર રહેજો રોજ સવારે તમારે ગાડી લઈને આવી જવાનું અને ઠાકોરજી અને એની સાથે 2 સંતો હોય તો અમારા પૂજા માટે જવાનું હોય સભા માટે જવાનું હોય બીજી કોઈ જગ્યાએ જવાનું હોય તો તમારે ઠાકોરજીની ગાડીની તમે સેવા કરજો અને પેલા હરિભક્ત પણ આવી ગયા અને આવી રીતના સેવા કરવા લાગ્યા 8 વાગ્યા સુધી આખો દિવસ ત્યાં સ્વામીની સાથે રહે ઠાકોરજીની ગાડીની સેવા કરે 8 વાગ્યું પૂરું થયું સ્વામી ત્યાંથી વિદાય લેતા હતા અને સ્વામી ત્યાંથી નીકળતા હતા એ વખતે એરપોર્ટ પર બધા મળતા હતા એની અંદર આ હરિભક્ત આવ્યા અને સ્વામીના ખોળાની અંદર માથું મૂકીને પોકે ને પોકે રડ્યા તો એ વખતે
બધા આજુબાજુમાં હતા, બધાને કુતૂહલ તું શું શા માટે રડે છે. તો એ હરિભક્તે વાત કરી કે સ્વામી, એક વર્ષ પહેલાં એક બહુ જ મોટા જ્યોતિષાચાર્ય, એમણે મારું ભવિષ્ય બાક્યું હતું કે એક વર્ષની અંદર, એટલે કે 1997ની અંદર આ માર્ચ મહિનાની અંદર આ તારીખે તમારું કાર અકસ્માતની અંદર મૃત્યુ થશે. પરંતુ આપ અહીંયા પધાર્યા અને આપની સેવાની અંદર જોડાયો અને એ તારીખ ગઈકાલે જ વીતી ગઈ અને અત્યારે તમારી સામે હું જીવંત છું કેવળ આપના આધારે અને આપે મારી રક્ષા કરી. એ વખતે પ્રમુખ સ્વામી મહારાજે વાત કરી કે તમારી રક્ષા કરવા માટે તમને સેવાની અંદર એ જોડાતા. તો ગમે તેવું માથે વિઘ્ન આવનારું હોય તો એ વિઘ્ન પણ નાશ એ થઈ જાય. જો પૂર્વના મરીન સંસ્કાર ગમે તેવા હોય, પરંતુ જો આ સત્પુરુષનો રાજીપો આપણને પ્રાપ્ત થાય તો એ પૂર્વના મરીન સંસ્કાર, પૂર્વના જે પાપ એ બળી જાય. સ્વામી જ્યારે પોતે ગાદી પર આવ્યા એ વખતે સારંગપુરથી સ્વામી નીકળ્યા અને બોચાસનથી પછી અટલાદરા પધારેલા અને અટલાદરાની અંદર સ્વામી બિરાજમાન હતા અને એ વખતે અટલાદરાની અંદર બધા સંતો હાર પહેરાવવા માટે આવ્યા સ્વામીને. હાર પહેરાવતી વખતે બધા સંતો નજીક આવીને સ્વામીને વાત કરી કે સ્વામી, ગુણાતીતાનંદ સ્વામી લખ્યું છે કે પૂર્વે કોઈ નવો રાજા ગાદી ઉપર આવે તો એના જે ગુનેગારો બધા હોય તો એના બધા જે ગુના એ માફ કરી દે. તો આપ ગાદી પર વધાર્યા છો તો અમારા બધા ગુના, અમારા જે પાપ એ તમે નાશ કરી દો, એ બાળી દો. તો એ વખતે મહંત સ્વામી મહારાજે વાત કરી કે પૂર્વના બધા પાપ એ બળી ગયા પણ નવા કરતા નહીં. તો જો સત્પુરુષમાં તાકાત છે, પૂર્વના ગમે તેવા મલિન સંસ્કારો હોય, આપણા પાપ કર્મ હોય, પરંતુ જો એનો રાજીપો પ્રાપ્ત થાય તો એ ટળી જાય. અને મહંત સ્વામી મહારાજના યોગની અંદર બધા આવે તો આ ગમે તેવા ભૂંડા પ્રારબ્ધ હોય તો એનો પણ નાશ થાય. એવા બધા પણ કેટલા બધા પ્રસંગો સ્વામીની હાજરીની અંદર એ ઉપસ્થિત એ થાય. સ્વામી ત્યાં ભાવનગરની અંદર પધારેલા તો એ વખતે સંજયભાઈ કરીને આપણા હરિભક્ત એ પોતે મુલાકાતની અંદર આવ્યા અને એમનો નાનો 5 વર્ષનો દીકરો હતો, બેરો મૂંગો હતો, જન્મથી જ એને આવી ખાટખોપડ હતી. અને સ્વામીની પાસે આવીને બધી રજૂઆત થઈ કે આ 5 વર્ષનો દીકરો બેરો મૂંગો છે, કંઈક દયા કરો. તો એ વખતે સ્વામી એને સામું જોયું, 5 વર્ષના દીકરા સામું, અને સ્વામી સામું જોઈને કીધું કે આના તો કાંઈ છે જ નહીં કંઈ અને આ તો બોલી શકે એવો છે. અને ખરેખર સ્વામી જેવું આવું બોલ્યા અને તરત જ એ બાળક ધીરે ધીરે એ બોલવા લાગ્યો અને બોલતો થયો. તો જો ગમે તેવું એનું ભૂંડું પ્રારબ્ધ હોય, કોઈ રીતે થાય એવું શક્ય જ ના બને, પરંતુ સત્પુરુષના રાજીપાથી આ શક્ય બને. આગળ વાત કરી ગમે તેવું માથે વિઘ્ન આવનારું હોય તો એવા તો અસંખ્ય પ્રસંગ છે, આવું બધું વિઘ્ન આવનારું હોય, પરંતુ સ્વામીના આશીર્વાદ લે અને સ્વામી ખરેખર રાજી થઈને આશીર્વાદ આપે તો આવા બધા વિઘ્નો પણ એમની કૃપાથી એ ટળે છે. સ્વામી 2016ની અંદર ગાદી ઉપર આવ્યા અને એ વખતે પહેલો અન્નકૂટ ગોંડલની અંદર કર્યો. પછી સ્વામી રાજકોટ પધારેલા અને એ વખતે ત્યાં રાજકોટની અંદર બિરાજમાન હતા અને એ વખતે 11 તારીખે ત્યાં સ્વામી પત્ર વ્યવહાર ને બધું કરતા હશે. અને એ એક પત્ર એવો પ્રાપ્ત થયો કે કોઈક હરિભક્ત હતા, તેમના પત્નીના ગર્ભની અંદર બાળક હતું અને એ બાળક ઊંધું થઈ ગયેલું. એટલે ડૉક્ટરને જ્યારે બતાવ્યું ત્યારે ડૉક્ટરે વાત કરી કે હવે આ બાળકનું બહાર કાઢવું, જે એનું બહાર કાઢવું એ અઘરું છે, એનું કારણ કે ઊંધું થઈ ગયું છે અને સિઝેરિયન કરાવવું પડશે, થોડું દુઃખ ને આ તે બધું થોડું તકલીફ ઊભી થાય એવું છે. તો એ વખતે આ હરિભક્ત હતા એમણે સ્વામીને પત્ર લખ્યો કે આનું શું કરવું અને આશીર્વાદ આપો. તો એ પત્ર બન્યું એવું કે પત્રની તો પ્રોસેસ હોય કે જ્યારે મોકલીએ ત્યારે 2-3 દિવસે મળે અને પછી સ્વામીની અનુકૂળતા મુજબ એટલા બધા પત્રો રોજના આવતા હોય, 150-200 પત્રો, તો ધીરે ધીરે બધાનો વારો આવે એમ સ્વામી બધાને જવાબ આપે, આશીર્વાદ આપે. બન્યું એવું કે આ પત્ર હતો તો આ પત્ર એને ઘણા સમય પહેલાં લખ્યો છે, પરંતુ સ્વામીના હાથની અંદર 11 તારીખે આવ્યો. અને ડૉક્ટરે વાત કરેલી કે તમે પ્રયત્ન કરો, જો એમના નેચરલી બધું વ્યવસ્થિત થઈ જાય તો પછી વાંધો નહીં, બાકી આપણે 11 તારીખે આ સિઝેરિયનનું ઓપરેશન આપણે કરીએ. એટલે આ જ દિવસ હતો અને આ દિવસ શું કરવું એ પણ દ્વિધામાં હતા. તે વખતે સ્વામીના હાથની અંદર પત્ર આવ્યો અને પછી સ્વામીએ પત્ર વાંચ્યો અને પછી સ્વામીએ સેવકને વાત કરી કે તમે
ફોન કરો, કારણ કે 11 તારીખનું છે અને આટલું બધું મોડું થઈ ગયું છે. એટલે સ્તુતિપ્રિય સ્વામી અમને ફોન કરો, ફોન કરી અને એમને વાત કરી કે આવી રીતના સ્વામી પૂછે છે અને સ્વામી આશીર્વાદ આપ્યા છે. તો એ વખતે હરિભક્તે વાત કરી કે સ્વામી, સ્વામીના આશીર્વાદથી સારું થઈ ગયું. તો સ્તુતિપ્રિય સ્વામી વાત કરી કે સ્વામી તો હમણાં અત્યારે આશીર્વાદ આપ્યા અને ફોન કરીને જોડાયો. તો પેલા હરિભક્તે વાત કરી કે સ્વામી જ્યારથી મેં પત્ર લખ્યો ને ત્યારથી એની અંદર પરિવર્તન થવા માંડ્યું અને બાળક ધીરે ધીરે સીધું એ થવા માંડ્યું અને પછી અત્યારે આ સુધીમાં તો બહુ વ્યવસ્થિત એ થઈ ગયું છે. હવે કોઈ પણ પ્રકારની તકલીફ છે ને એવું ડૉક્ટરે હમણાં જ વાત એ કરી છે. પછી સ્તુતિપ્રિય સ્વામીએ બાપાને વાત કરી કે સ્વામી બધા હરિભક્તો તમને પત્ર લખે અને બધી મુશ્કેલી જણાવે, દુઃખ જણાવે, તો પત્ર તો ક્યારે પહોંચે? પરંતુ આ હરિભક્તને એવો અનુભવ થયો કે જ્યારથી પત્ર લખ્યો ત્યારથી તેના આશીર્વાદની શરૂઆત થઈ. તો ખરેખર એવું છે કે જ્યારથી આપણને પત્ર લખે ત્યારથી આપના આશીર્વાદ આપની સાથે હોય? તો ત્યારે સ્વામીએ વાત કરી, હા, જ્યારથી પત્ર લખે ત્યારથી જ આશીર્વાદ મળવાની શરૂઆત થઈ જાય. તો જો આ મહંત સ્વામી મહારાજ પોતે કેટલા બધા સમર્થ છે કે પત્ર લખવાની શરૂઆત એમણે કરી ત્યારથી જ એમને આશીર્વાદ એમના ઉપર એ વરસી રહ્યા. તો ગમે તેવું માથે વિઘ્ન આવનારું હોય તો એ વિઘ્ન એ પણ આવા સત્પુરુષનો જો રાજીપો પ્રાપ્ત થાય તો એ ટળે છે. તો મહારાજે અહીંયા વાત કરી કે પૂર્વના મલિન સંસ્કાર ટાળવા એ ખરેખર ખૂબ કઠણ છે, છતાં પણ આવા સત્પુરુષનો રાજીપો જો પ્રાપ્ત થાય તો ગમે તેવા આવા મલિન સંસ્કાર એ જીવની અંદર હોય પરંતુ એનો નાશ એ થતા હોય છે. પછી આગળ આનંદાનંદ સ્વામી વાત કરી કે આ રાજીપો કેવી રીતના પ્રાપ્ત થાય. આપણે પણ ઈચ્છા થાય કે આવો સત્પુરુષનો રાજીપો પ્રાપ્ત થાય તો આવા આ બધું પરિવર્તન, રંગ હોય તે રાજા થાય, વિઘ્ન આવનારું હોય બધું ટળી જાય, મલિન સંસ્કાર હોય તે નાશ પામે, રૂડા દેશકાળ થાય. તો એ રાજીપો કેવી રીતના પ્રાપ્ત થાય? તો અહીંયા મહારાજે વાત કરી કે મોટા સંત સાથે નિષ્કપટપણે વર્તે. નિષ્કપટપણે ભગવાનને સંત એ તો બધું જ જાણે છે. હમણાં મહંત સ્વામી મહારાજે આશીર્વાદની અંદર વાત કરેલી પરમ દિવસે કે સત્પુરુષ છે એ તો બધું જ જાણે છે, એ તો આપણને ઉઘાડા જુએ છે. તો એમની સામે આપણે નિષ્કપટપણે વર્તીએ. બહાર બીજે આપણે કપટ કરીએ અને બધું ચાલતું હોય છે ધંધાની અંદર કે આપણા વ્યવહારની અંદર, પરંતુ જ્યારે આપણે સત્સંગ કરીએ ત્યારે આપણે જો નિષ્કપટપણે વર્તીએ તો એમનો રાજીપો એ પ્રાપ્ત થઈ જાય છે. આપણે કીર્તનની અંદર ગાઈએ છીએ કે એક કપટી ન તરે મહારાજ, સબહી તરે એક કપટી ન તરે મહારાજ. તો ભગવાનને સંત સાથે જો આપણે કપટ કરીએ તો ક્યારે એનો રાજીપો પ્રાપ્ત થતો નથી. બીજી વાત કરી કે કામ ક્રોધાદિક દોષો ટાળવા માટેનો પ્રયત્ન કરે. પ્રયત્નની અંદર જો આપણે રહીએ, એમની કૃપાથી ચડતું હોય છે પરંતુ પ્રયત્ન કરવો એ આપણી ફરજ છે. પ્રમુખસ્વ મહારાજ ઘણીવાર આના વિશે વાત કરતા કે કોઈ ફળ એ ઝાડ ઉપર હોય અને આપણે લેવું હોય અને નાનો બાળક હોય તો એના માટે એ કૂદતો હોય, પ્રયત્ન કરતો હોય તો કોઈ બાજુમાં આવી અને એને ફળ તોડી આપે અથવા તો એને ઊંચો કરી અને એના હાથે તોડાવે. પરંતુ પ્રયત્ન જ ના કરતો હોય તો પછી એ સત્પુરુષ ક્યારે કૃપા કરે નહીં. તો આ બધા જે દોષો ટાળવા માટે પ્રયત્ન કરે. અને ત્રીજી વાત કરી કે સંતનો ગુલામ થઈને રહે ને અંતરમાં માન ટળે ભાવે રહે. સંતનો ગુલામ થઈને કે આવા જે સત્પુરુષ છે એનો ગુલામ, મહંત સ્વામી મહારાજ વાત કરે કે દાસાનું દાસ, એ પોતે પણ એવું માને છે કે હું બધાનો દાસ છું. ઇન્ટ્રોડક્શનની અંદર વાત કરે, ઘણી બધી વખત મહંત સ્વામી મહારાજને પૂછ્યું કે તમારું ઇન્ટ્રોડક્શન અથવા તો તમે કોણ છો, ત્યાં નડિયાદની અંદર પૂછ્યું, તે વખતે મહંત સ્વામી મહારાજે વાત કરી કે દાસનો દાસ, સેવકનો સેવક. તો સ્વામી આવી બધી વાતો કરે તો સંતનો ગુલામ થઈને રહે અને અંતરમાં માન ટળે ભાવે રહે. જો માન ટાળવું એ મુશ્કેલ છે તો મહારાજ જાણે છે કે માન એ ટાળી શકાય એ મુશ્કેલ છે, છતાં પણ ટળે ભાવે રહે એટલે કે આપણે અનુસંધાન રહે કે આપણે માન ટાળવાનું છે. તો માન ટળે ભાવે રહે અને દેહે કરીને સર્વને નમતો રહે. દેહે કરીને આપણે બધાને પગે લાગીએ, નમતા રહીએ, દાસાનું દાસ થઈને રહે તો દેહે કરીને સૌથી નમતો રહે. તો આવા નિર્માની પણ રહીએ. ત્રણ ઉપાય બતાવે, એક તો નિષ્કપટપણું, બીજી વાત કરી કે આ દોષો ટાળવાનો પ્રયત્ન કરતો રહે અને નિર્માની પણ રહે. મહંત સ્વામી મહારાજને બહુ જ ગમે છે નિર્માની પણ,
અને મહંત સ્વામી મહારાજ પોતે પણ નિર્માનીનું સ્વરૂપ છે અને રોજ આપણને એના નિર્માનીપણાના દર્શન થાય. સવારથી પોતે બહાર નીકળે, સવારે ઉઠે આમ તો ત્યારથી હાથ જોડીને અને પોળે તો પણ હાથ જોડીને અને પૂજાની અંદર આપણે બધા દર્શન કરીએ છીએ તો સ્વામી આમ લગભગ 8-10 મિનિટ સુધી આપણને એક એકને વ્યક્તિગત એ પગે લાગતા હોય. આટલા બધા સમર્થ પોતે હોવા છતાં પણ એ બધાને પગે લાગે. અને કેટલા બધા એવા પ્રસંગોની અંદર હરિભક્તોનો પણ ચરણ સ્પર્શ સ્વામી કરતા. ગયા વર્ષે સ્વામી 2018ની અંદર ઓસ્ટ્રેલિયા આવેલા તો એ વખતે ત્યાં ગોલ્ડકોસ્ટની અંદર બધી શિબિરો હતી અને બધી શિબિર બધી પૂરી થતી હતી, 3 શિબિરો હતી અને છેલ્લા દિવસે સ્વામી ત્યાંથી નીકળી અને આગળ સિડની જતા હતા. તો એ વખતે સવારે પૂજા પૂરી થઈ અને સ્વામીએ વાત કરી કે પેલા કુશલને બોલાવો. એક અંધ આપણો કિશોર એક છે અને મૂળ મુંબઈના, પરંતુ વર્ષોથી ત્યાં ન્યૂઝીલેન્ડની અંદર પહેલાં અને પછી ઓસ્ટ્રેલિયાની અંદર પોતે રહે છે. એટલે કુશલને બોલાવો. હવે કુશલ તો અંધ અને એ બાજુની અંદર બાજુના રૂમમાં ગયો છે એટલે સ્વામીએ બોલાવવા માટે મોકલ્યા એટલે તરત આવ્યા. અને એ વખતે સ્વામીની સામે જેવો આવ્યો એટલે તરત જ સ્વામી એમ સિદ્ધનો ચરણ સ્પર્શ કરે છે. અને પેલો કુશલ તો અંધ એટલે એને તો ખબર નથી શું થઈ રહ્યું છે, પણ એના ચરણનો સ્પર્શ કોઈએ કર્યો એવું એને લાગ્યું એટલે એકદમ આમ થયું કે શું થયું. એટલે બધા આજુબાજુમાં બધા દોડી ગયા અને સ્વામીને આમ ઊભા કરવા માટે, પરંતુ સ્વામીએ એના ચરણ સ્પર્શ કર્યો. હવે એક સામાન્ય કિશોર અને આપણે જોઈએ તો ગૃહસ્થ હરિભક્ત, છતાં પણ સ્વામી આવો ચરણ સ્પર્શ એનો કર્યો અને એને પગે લાગ્યા. અને કુશલને જ્યારે આ બધું ખબર પડી કે આવો સ્વામી તારા ચરણ સ્પર્શ કર્યો ત્યારે એકદમ શોભીલો પડી ગયો અને સ્વામીને પ્રાર્થના કરવા, અને સ્વામી તમારે અમારો સ્પર્શ ના કરવાનો હોય, અમારે તમને દંડવટ કરવાના હોય ને બધું કરવાનું હોય, પરંતુ સ્વામી કે ના કેટલો બધો ભક્તિભાવવાળો છે અને કેટલું બધું આમ સુખ્યો છે, ક્યારે કોઈ ફરિયાદ કરતો નથી, એમ ગુણ ગાવા માંડ્યા. તો જો આપણને થાય કે આ સત્પુરુષની અંદર કેટલી બધું નિર્માની વર્તમાન આ દ્રઢ છે અને પોતે સમર્થ હોવા છતાં પણ આવા બધાને નમતા રહે, આપણને પગે લાગે. કેટલા બધા બાળકોને પણ વડોદરાની અંદર સ્વામી બિરાજમાન હતા તો બધા બાળકો, 3 બાળકો પહેલી વખત સહજાનંદ નામાલય મુખપાઠ રજૂ કર્યો, સ્વામી એટલા બધા રાજી થઈ ગયા, નજીક બોલાવ્યા અને એનો ચરણ સ્પર્શ સ્વામીએ કર્યો. તો પોતે ગુરુ હોવા છતાં, અક્ષર બ્રહ્મ હોવા છતાં પણ એ આવી રીતના નિર્માની વર્તે છે. તો આપણને એક પ્રેરણા પ્રાપ્ત થાય છે કે આપણને પણ આ નિર્માનીપણે આપણે વર્તવાનું છે અને જો નિર્માનીપણે વર્તીએ તો જ એમનો રાજીપો એ પ્રાપ્ત એ થતો હોય છે. તો આપણા જીવનની અંદર પણ આ નિર્માનીપણું મહારાજને બહુ જ ગમે છે. તો કદાચ આપણે આમ એક સાથે અથવા તો એક જ દિવસે નિર્માની ના થઈ શકે, પરંતુ દેહ કરીને બધાને નમીએ, અંતરમાં માન ટળે ભાવે રે. એટલે જ્યારે જ્યારે પણ માન આવે અને આપણે લાગે કે જો આ મને માન આવ્યું, તો આપણે અંતર્દૃષ્ટિ કરીએ કે માન ટાળવાનું છે અને પ્રયત્ન કરીએ કે માન કેવી રીતના એ ટળે. તો આ 3 ઉપાય જો આપણા જીવનની અંદર એ દ્રઢ થાય તો સત્પુરુષનો રાજીપો એ પ્રાપ્ત થતો હોય છે. અને સત્પુરુષના ગુણ પણ કેવી રીતના આવે, આ બધા જે ગુણ છે સત્પુરુષના જ ગુણ છે, કેવી રીતના આવે તો એ મહારાજે વાત કરી કે મોટા પુરુષનો જેમ જેમ ગુણ ગ્રહણ કરતો જાય તેમ તેમ એની ભક્તિ વૃદ્ધિ પામતી જાય અને સત્પુરુષના ગુણ એને વિશે આવે. અને આગળ વચનામૃતનું ટાઇટલ આપણે જોયેલું કે મોટાને જાણે તેવો થાય. તો સત્પુરુષના જે ગુણ આપણે જો ગ્રહણ કરીએ તો એમના ગુણો આપણે વિશે આવતા હોય છે. મહારાજે મધ્યના 31ના વચનામૃતની અંદર પણ વાત કરી કે બ્રહ્મના મનન દ્વારા બ્રહ્મનો સંગ કરે તો બ્રહ્મના ગુણ એ જીવને વિશે આવે છે. તો આ આપણે બ્રહ્મના ગુણો આપણે જે અત્યારે સંભાળીએ છીએ, મહંસો મહારાજના દર્શન કરીએ છીએ, પછી એમના ગુણો સાંભળીએ છીએ, તો એ બ્રહ્મના ગુણો એ આપણે વિશે એ આવતા હોય છે. ઘણા બધા કહે કે તમે સત્પુરુષની કેમ બહુ વાત કરો છો અથવા તો સંતનો મહિમા બહુ ગાઓ છો, પરંતુ મહારાજે વચનામૃતની અંદર વાત કરી છે કે આવા સંતના જ્યારે ગુણો આપણે ગાઈશું સાંભળીશું ને તો એ ગુણો આપણા જીવનની અંદર આવશે. અને મહારાજે વરદાન આપ્યું છે કે મોટાને જેવા આપણે જાણીશું, મોટાને આપણે નિષ્કામી જાણીશું તો આપણે નિષ્કામી થઈશું, મોટાને નિર્લોભી જાણીશું તો આપણે નિર્લોભી થઈશું, મોટાને નિસ્વાદી જાણીશું આપણે નિસ્વાદી થઈશું, નિસ્નેહી જાણીશું આપણે નિસ્નેહી થઈશું, મોટાને નિર્માની જાણીશું
તો આપણે પણ નિર્માની થઈશું, તો મોટાને આપણે જેવા જાણીશું એટલે કે એના ગુણ આપણે જો ગ્રહણ કરીશું તો મોટા જેવા જ એ આપણે થઈશું. તો આ વચનામૃતની અંદર મહારાજે આપણને બહુ જ અદ્ભુત વાત કરી કે આ બધા પૂર્વના મલિન સંસ્કાર કોઈ રીતે પણ ન ટળે એવા છે, પરંતુ એવા સત્પુરુષનો રાજીપો એ આપણી ઉપર થઈ જાય તો આ બધા જે દોષો સ્વભાવો એ બધા ટળતા હોય છે. તો આપણા જીવનની અંદર પણ આવા સત્પુરુષનો યોગ આપણને પ્રાપ્ત થયો અને રોજ આ સત્પુરુષ આપણને દર્શન આપે છે અને એ સત્પુરુષને રાજી કરવા માટે આપણે પ્રયત્ન પણ કરીએ છીએ, પરંતુ એ પ્રયત્નની અંદર અહીંયા મહારાજે ઉપાય બતાવ્યો છે એ પ્રમાણેનો પ્રયત્ન જો આપણે કરીએ કે એમની સાથે નિષ્કપટપણે વર્તીએ, એમની સામે આપણે કોઈ પણ પ્રકારનું જો કપટ ના રાખીએ, સાથે સાથે આપણે આ બધા દોષો ટાળવા માટેનો પ્રામાણિક પુરુષ પ્રયત્ન કરીએ. સ્વામીએ હમણાં બે દિવસ પહેલાં વચનામૃતનું નિરૂપણ કરતી વખતે વાત કરેલી કે આપણે આપણા પ્રયત્નની અંદર રહેવું, ભગવાનને સંત પછી આપણી ઉપર કૃપા કરતા હોય છે, પરંતુ આપણે પુરુષ પ્રયત્નની અંદર એ રહેવું. અને ત્રીજી વાત કરી કે નિર્માનીપણે રહે, અને જો આવી રીતના નિર્માનીપણે રહે તો મોટા પુરુષનો રાજીપો એ પ્રાપ્ત થાય. દીન આધીન પ્રમાણે રહે તો મોટા પુરુષનો રાજીપો એ પ્રાપ્ત થઈ જાય. અને આપણે જોઈએ તો સત્સંગની અંદર કેટલા બધા એવા ઉદાહરણ આપણને પ્રાપ્ત થાય કે આવી રીતના આ પુરુષ પ્રયત્નની અંદર સત્પુરુષને રાજી કરવા માટેનો પ્રયત્ન કરતા તો પૂર્વે કોઈ પણ પ્રકારના ગુણો ના હોય અને ઘણા બધા દોષોથી ભરપૂર હોય, પરંતુ આ સત્પુરુષનો રાજીપો જો પ્રાપ્ત કરી લે તો એમના જીવનની અંદર આવું પરિવર્તન આવતું હોય છે. મુંબઈની અંદર એક બહુ વડીલ હરિભક્ત હતા, તો એમના પત્ની ધામમાં ગયા એટલે એમને બધા ઘાટ સંકલ્પ બધા થયા કરતા હતા, અને એ વખતે એમણે પ્રમુખ સ્વામી મહારાજને વાત કરી. પ્રમુખ સ્વામી મહારાજે વાત કરી કે આપણે બીજા કંઈ વિચાર કરવા નહીં બીજા લગ્ન માટેના, પણ તમે આ બધું ભજન ભક્તિની અંદર સેવાની અંદર મંદિરની અંદર તમે આવી જાઓ અને સેવામાં લાગી જાઓ, પરંતુ આ ઉપાય કર્યો અને ફેર ના પડ્યો. પછી ફરીથી સ્વામીને જણાવ્યું, અને એ વખતે સ્વામી તો પરદેશ હતા એટલે પત્ર લખેલો, અને સ્વામીએ બધું આખું એનું દૈનિક ક્રમ બધો બનાવી દીધો કે આવી એવી રીતના તમારે ભજન ભક્તિ સેવા વાંચનની અંદર પ્રવૃત્ત રહેવાનું. અને પછી છતાં પણ કંઈ એવું એને અનુભવ ના થયો, અને સ્વામી પરદેશથી પાછા આવ્યા અને સ્વામીને પછી ફરીથી વાત કરી, સ્વામી આશીર્વાદ આપો આ બધા દોષો ટળે. તો એ વખતે સ્વામીએ પોતાનું ગાતરિયું કાઢીને એમને ઓઢાડ્યું અને પછી સ્વામી આશીર્વાદ આપ્યા, ત્યારથી એના બધા જ ઘાટ સંકલ્પ એ ટળી ગયા. તો જો મોટા પુરુષ એમનો જો રાજીપો એમણે પ્રાપ્ત કર્યો અને એમની આજ્ઞા એ શિરો માન્ય કરી તો એનું ગમે તેવું એનું હતું છતાં પણ એ બધું એ ટળી ગયું. તો જો મોટા પુરુષની અંદર એવી શક્તિ છે ગમે તેવું હોય તો પણ એમનો જો રાજીપો પ્રાપ્ત થઈ જાય તો એ બધું એ ટળતું હોય છે, અને એનાથી એના જે મોટા પુરુષના ગુણ એ પણ આપણી અંદર એ આવતા હોય છે. બાકી મોટા પુરુષના ગુણ એક એક ગુણ આપણે લેવા જઈએ તો કેટલા બધા મુશ્કેલ છે, પણ જો સત્પુરુષના વિશે આપણે ખાલી ગુણ જ ગ્રહણ કરવાના છે, એની અંદર જે બધા આપણે ગુણ જોઈએ છીએ તો બસ એનું મનન ચિંતન આપણે કરીએ, પછી એ વાંચીએ કથા સાંભળીએ એની અંદર પણ આપણે સાંભળીએ કથા કરીએ તો એની અંદર પણ આપણે આવા સત્પુરુષના ગુણનું એવી રીતના ગ્રહણ કરીએ તો એની અંદર બધા જે ગુણો છે બધા ધર્મ જ્ઞાન વૈરાગ્ય અને સંતના બધા જે લક્ષણો છે 64 લક્ષણો અને ભાગવતની અંદર તો 39 લક્ષણો બતાવ્યા, તો એ બધા જે લક્ષણો એ બધા જે ગુણો એ આપને વિશે એ આવતા હોય છે. અને સત્પુરુષનું આ જ કાર્ય છે કે આપણને અંદર આવા જે ગુણો ભરી દે અને આપણને જીવમાંથી શિવ એમનું રૂપાંતર એ કરી દેતા હોય છે, તો એવા જ સત્પુરુષનો આપણને લાભ એ પ્રાપ્ત થઈ રહ્યો છે અને એમના સંગે આપણે પણ ભ્રમરૂપ થઈ